છે ત્યારે આખું સાધુ સમાજ ભેગા થઈને મત આપે છે, નથી આપતા એમ નથી, પણ મત લઈને જયારે વિયે જાય ત્યારે સમાજ સામે જોવામાં નથી આવતું. આ સમાજના દીકરાની વેદના છે સાહેબ, એક આ પ્રશ્ન છે, થવું જોઈએ સાહેબ. એટલા હા સાહેબ લેવાઈ ગઈ, પણ અમારે છે આ બધા વચ્ચે બાહેન્દ્રી એક જોઈએ છે, બીજું કઈ નથી માંગતા. એક બીજી એક વસ્તુ એ કે અમે એવું ઈચ્છીએ છીએ સાધુ સમાજ, કે આજે રાજકારણ ની અંદર કોઈ પણ કાર્ય કરવું હોય, કોઈ પણ કામ કરવું હોય, તો ક્યાંક ને ક્યાંક આપણા છોકરાઓ પાછા પડે છે, ક્યાંક ને ક્યાંક આપણા દીકરાઓ પાછા પડે છે. તેનું મોટા મોટું કારણ એ છે કે રાજકારણ ની અંદર કે આપણે સાધુ સમાજને ઊંચા લેવલે સ્નાન નથી આપો. તો મને એક ઈ કહ્યો કે અત્યાર સુધીમાં ધારાસભ્યની ટિકિટ સાધુ સમાજને આપી હોય એવો મને દાખલો બતાવો, કયો ધારાસભ્ય સાધુ સમાજમાંથી છે. તો સાહેબ સમાજ વતી આપણે રિક્વેસ્ટ કરવી જોઈએ કે જે લોકો બેઠા છે એમાંથી ધારાસભ્યની ટિકિટ આપે, એને આપણા સમાજનો દીકરો પણ ધારાસભ્ય હોવો જોઈએ. આપણે સમાજ વતી આ રિક્વેસ્ટ કરવી પડે એને. સાહેબ કોર્પોરેટની ટિકિટ નથી આપતા, મત જોતા હોય તો અગ્રણીઓ આવે છે. સાહેબ 100% અમે તમારા શરમની હિસાબે આવીએ છીએ, આગેવાનોના શરમની હિસાબે આપીએ છીએ, પણ સાહેબ સાધુ સમાજના દીકરાને કોર્પોરેટરની ટિકિટ નથી આપવામાં આવતી. સાહેબ એક કોર્પોરેટર આપણો નથી હોતો.